આજે 9 જૂન માતા ધર્મસભા સંત એફ્રેમનો તહેવાર ઉજવે છે. સંત એફ્રેમનો જન્મ ઈસવીસન 306 નિસીબસ હાલના તુર્કીમાં થયો હતો. તેમને સેન્ટ એફ્રેમ, એડેસેના એફ્રેમ અથવા નિસીબસના એફ્રેમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક અગ્રણી ખ્રિશ્ચન ધર્મશાસ્ત્રી અને લેખક હતા. તેમનો જન્મ એક બિન ખ્રિસ્તી પરિવારમાં થયો હતો. જેકબ, જે નિસીબસના બિશપ તરીકે 308 નિયુક્ત થયા, જેમના માર્ગદર્શન અને આગેવાની હેઠળ સંત એફ્રેમનું ઘડતર થયું. 18 ઉંમરે તેમણે બાપ્તિસ્મા લીધું, જેના કારણે તેમના પિતાએ તેમને ઘરમાંથી કાઢી મૂક્યા. તેમણે શાળામાં અભ્યાસ કરવાનું શરૂ કર્યું, જ્યાં તેમને ઘણું માન સન્માન મળ્યું. સંત જેકબે તેમને ડીકન તરીકે નિયુક્ત કર્યા. તે પોતાના જીવનમાં સંપૂર્ણ સમય ડીકન તરીકે રહ્યા. પર્શિયા પર જ્યારે રોમન સામ્રાજ્યએ ચઢાઈ કરી અને કેટલાય રાજ્યો જીતી લીધા, જેમાં નિસીબિસીને પણ પર્શિયાએ જીતી લીધું. આમ નિસીબિસી પણ પર્શિયાને આધીન થઈ ગયું. ત્યાર પછી સંત એફ્રેમ એડેસા જઈને રહ્યા. એડેસા એ એરેમાઇક ભાષા વિશ્વનું એક મહત્વનું કેન્દ્ર હતું. એડેસામાં તે 10 રહ્યા, જ્યાં તેમણે પીડિત લોકોની સેવા કરી. ડોસેટિઝમ જેવા પાખંડની વિરુદ્ધ ખ્રિસ્તીઓને પ્રોત્સાહિત કરવા માટે તેમણે સ્ત્રોતોની રચના કરી. ખ્રિસ્તના અવતારને સંપૂર્ણ માનવ અને દૈવિક તરીકે વર્ણવા રંગીન રૂપકોનો ઉપયોગ કર્યો. સંત એફ્રેમ ભારપૂર્વક જણાવે છે કે ખ્રિસ્તની માનવતા અને દેવત્વની એકતા એ શાંતિ અને મુક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ઘણા સ્ત્રોતો લખ્યા અને બાઇબલના લેખો અને ઉપદેશો લખવાનું શરૂ કર્યું. પોતાના સ્ત્રોતોમાં એ પોતાને ભરવાડ તરીકે ઉલ્લેખતા. તેમની રચનાઓ એટલી લોકપ્રિય હતી કે તેમના મૃત્યુ પછી સદીઓથી ખ્રિસ્તી લેખકોએ તેમના નામ પર સેંકડો શુડેપિક ગ્રાફલ રચનાઓ લખી. સંત એફ્રેમે એડેસન બોલીનો ઉપયોગ કરીને તેમની મૂળ અરમાઇક ભાષામાં વિશેષ રીતે લખ્યું. સંત એફ્રેમ દ્વારા રચિત 400 વધુ સ્ત્રોતો હજી પણ અસ્તિત્વમાં છે. સંત એફ્રેમને નિસીબિસની શાળાના સંસ્થાપક તરીકે નો શ્રેય આપવામાં આવે છે. સંત એફ્રેમ એડેસામાં એક ગુફામાં રહ્યા. આ દરમિયાન તેમણે સાદગીભર્યું જીવન જીવ્યું, ફકીરના જેવા કપડાં પહેરતા અને ઘણું ઓછું ભોજન કરતા. સંત એફ્રેમ એ સીરિયાના પવિત્ર સંત ગણાય છે, કારણ કે તે એક ઉત્તમ ઉપદેશક અને લેખક હતા. માતા મરિયમ પ્રત્યે તેમને ઘણો જ લગાવ હતો. 9 જૂન 373 સંત એફ્રેમનું મૃત્યુ થયું. 5 ઓક્ટોબર 1920 રોજ પોપ બેનેડિક્ટ 15 સંત એફ્રેમને ડોક્ટર ઓફ ધ ચર્ચ તરીકે જાહેર કર્યા. આવો ખ્રિસ્તમા વાલા ભાઈઓ બહેનો, આજે આપણે સંત એફ્રેમની મધ્યસ્થિતિ પ્રાર્થના કરીએ. આપણે પણ સંત એફ્રેમની જેમ પ્રભુ ઈશુના વચનોનો ફેલાવો કરીએ અને પવિત્ર અને સાદગીભર્યું જીવન વ્યતીત કરતા પ્રભુ ઈસુને કેન્દ્રમાં રાખી જીવન પસાર કરીએ. જય શ્રી આમીન.